नमस्कार विद्यार्थी मित्रों, हूँ विक्की बामणिया। हवे विद्यार्थी मित्रों, आपणी चेनले तमने प्रोमिस करेली हती के बेसिक मैथमेटिक्स अने स्टैंडर्ड मैथमेटिक्स ना बन्ने वीडियो नी लाइक 8000 थी वधारे थशे एटले तमने सामाजिक विज्ञान ने आईएमपी आपी देवामां आवशे। अने तमे तो खबर नहीं यार, लाइक ना टार्गेट तमे केटला बधा ऊंचा सुधीना पूरा करो छो। 8000 लाइक करवाना कीधा था बन्ने नुं टोटल थईने, तमे तो टोटल 12000 लाइक कर दीधी। खरेखर तमने धन्य छे, तमने भी सैल्यूट करवानुं मन थाय छे, मने भी अने अमारी आखी टीमने भी, કેમ કે તમે આટલો બધો સપોર્ટ આ ચેનલને આપી રહ્યા છો। આજે આપણે આ વિડીયોની અંદર માર્ચ 2022 માટે સામાજિક વિજ્ઞાનના 4 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન અને 2 ગુણના પ્રશ્ન કયા કયા ચેપ્ટરમાંથી કરવાના, કેવી રીતે કરવાના છે, જો દર વખતની પેપર સ્ટાઇલ અને આ વખતની પેપર સ્ટાઇલનું બંનેનું તમે એનાલિસિસ કરશો ને તો ઘણો બધો ડિફરન્સ છે, એ બી હું તમને જોડે જોડે કહેતો જઉં છું, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં પેપર જોઈને કોઈ નવાઈ લાગે નહીં। જો તમે આ વિડીયોની અંદર જે બતાવેલું છે, સમજાયેલું છે નહીં સમજો તો તમને બોર્ડનું પેપર જોઈને નવાઈ લાગશે, કે આ પ્રકરણમાંથી 3 માર્કનો પ્રશ્ન કેવી રીતે આવી ગયો, તમને એવું થશે। એટલા માટે આ વિડીયોને છેક સુધી ધ્યાનથી જોઈ લો, જેથી કરીને તમને બોર્ડની પરીક્ષામાં તકલીફ ના પડે। હવે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયો પર આપણે 7000 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે 7000 લાઇક તો આમ ચપટીમાં કરી દેજો, હે ને? તો લાઇક ના કરી તો લાઇક કરી દેજો। જે વિદ્યાર્થીઓ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવેલા છે તો તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની ફર્સ્ટ નંબરની યુટ્યુબ ચેનલ પર તમે આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઈબરનો આંકડો બી દેખાતો હશે, 6,70,000થી બી વધારે સબસ્ક્રાઈબર થઈ ગયા છે। તમે નીચે લાલ બટન દબાવી અને ચેનલ જોડે જોડાઈ જાઓ। સબસ્ક્રાઇબનું બટન જ દબાવવાનું છે ને, એના તો કોઈ પૈસા થતા નથી, તો તમે સબસ્ક્રાઇબનું બટન દબાવી અને અમારી સાથે જોડાઈ શકો છો। બીજી વાત કે તમારે અન્ય કોઈ વિષયના આઈએમપી જોઈતા હોય, મતલબ કે ગુજરાતીના આઈએમપી, વિજ્ઞાનના આઈએમપી, ગણિતના, બેઝિકના, સ્ટાન્ડર્ડના આઈએમપી, તો એ બધા બી ઓલરેડી આપણી ચેનલ પર મૂકેલા છે। એ તમને અહીંયા આઈ બટન પર ક્લિક કરીને કાં તો પછી નીચે ડિસ્ક્રિપ્શનમાં બી એની લિંક આપેલી છે, ત્યાંથી તમને એની માહિતી મળી જશે। બીજા તમને ઉપયોગી થાય એવા 5 વિડીયો કે ભાઈ પેપર કેવી રીતે લખવાનું, પેપર કેવી રીતે ચેક થાય છે, બોર્ડની પરીક્ષાની અંદર સપ્લિમેન્ટરીમાં માહિતી કેવી રીતે ભરવાની, એ બધાના વિડીયો પર લાખોમાં વ્યૂઝ છે, તે એ વિડીયોની લિંક બી મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે જો ના જોયો હોય તો એ વિડીયોને જોઈ લેજો। હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની, તો જો 4 ગુણ અને 3 ગુણ માટે સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જઈએ। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિભાગ ડીની અંદર તમને ટોટલ 8માંથી 5 પ્રશ્ન લખવાના હશે, એમાં 1 પ્રશ્ન નકશાનો હશે, એટલે કે પ્રત્યેકના તમારા 4 ગુણ હશે। તો પ્રકરણ 5માંથી તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં ફૂંદડી છે ને એની અંદરથી 2 પ્રશ્ન, 10માંથી બી 2 પ્રશ્ન હશે, પ્રકરણ 17માંથી બી 2 પ્રશ્ન હશે અને 21માંથી બી 1 પ્રશ્ન મૂકવામાં આવશે। તો ટોટલ તમે ચેક કરશો તો 7 પ્રશ્ન થાય છે, 2, 4, 6 અને 1, 7, એ 7માંથી તમારે 4 પ્રશ્ન લખવાના અને 1,54 નંબરમાં તમને નકશા પૂરતી આપેલું હશે। જો નકશાની અંદર આ વખતે શું ચેન્જીસ છે એ બી હું તમને બતાવવાનો છું, પણ આ જે છે એ તમારા વિભાગ ડી માટે ફિક્સ છે, બરાબર? તમને મોટાભાગે જોશો ને તો અહીંયા 18મું પ્રકરણ પહેલાં પૂછાતું હતું, પણ આ વખતે 17મું પ્રકરણ છે, તો ધ્યાનપૂર્વક આ પ્રકરણના જે મોટા પ્રશ્ન છે 4 ગુણના એ તૈયાર કરી લેજો। ટોટલ 20 ગુણનો તમારો વિભાગ ડી છે। સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો પ્રકરણ 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એમાંથી 2 પ્રશ્ન હશે, 47 અને 48 નંબરની અંદર તમને આ પ્રશ્ન જોવા મળી શકે છે। તમને બી ખબર હશે આની અંદરથી તો આઈએમપી, બરાબર ને? ભાઈ પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો, તમારા મોડલ પેપરમાં બી આ છે અને આ વર્ષે બી પૂછાવાની મહત્તમ શક્યતાવાળો પ્રશ્ન છે। મેં મારી ટોપ પીક ને આવી રીતે ઇન્ડિકેટ કરેલી છે, જો આ સ્ટાર કરેલો છે એનો મતલબ કે ભાઈ મારી ટોપ પીક છે આ વર્ષ માટે। તો આ 1 પ્રશ્ન છે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, એ ખાસ તમારે તૈયાર કરી લેવાનો। વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે। પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો, તો આ બી મારી ટોપ પીકમાં મેં આ વર્ષે સમાવેશ કરેલો છે આ 2 પ્રશ્ન, બરાબર? જો કરવાના બધું, તમારે બધી તૈયારી કરવાની, આઈએમપી પર ફોકસ વધારે રાખવાનું અને એમાં મારી જે ટોપ પીક છે, આપણી ચેનલની જે ટોપ પીક છે એના પર તો સૌથી વધારે નજર રાખવાની। 5મો નંબર છે, જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે અને તેમાં ભારતમાં પ્રદાન વર્ણવો, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે જે તમારે ખાસ બોર્ડની પરીક્ષા પહેલાં તૈયાર કરવાનો છે। ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 10 ભારતમાં કૃષિ, તો એની અંદરથી બી 2 પ્રશ્ન હશે, 49 અને 50, 2 નંબરના પ્રશ્ન તમને પ્રકરણ 10ના જોવા મળશે આ વર્ષે। ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા વર્ણવો, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે, ટેકનિકલ સુધારા તમને એમાં આપેલા છે તમારા મોડલ પેપરમાં, એટલે આપણે ભાઈ એવું રાખીએ કે ભાઈ સાહેબ આપણને
સંસ્થાગત સુધારા પૂછે, ટેક્સ્ટબુકમાં બી આ પ્રશ્ન છે એટલે મેં એનો ટોપ પિકમાં સમાવેશ કરેલો છે, તો ખાસ આ પ્રશ્ન તૈયાર કરી લેજો. ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં ઘઉંનો પાક સવિસ્તર સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. શેરડીના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે, તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા ભારતના રાજ્યોના નામ જણાવો. તો આ બી મેં મારી ટોપ પિકમાં સમાવેશ કરેલો છે, મોડેલ પેપરમાં ઘઉં વિશે પૂછેલું છે, બરાબર છે. એ જ વસ્તુ આપણે હવે શેરડી વિશે બી તમને બોર્ડની પરીક્ષામાં આવી શકે છે. તો આ એક અને ચાર નંબરે મારી ટોપ પિક છે, તમારે તૈયાર તો બધા જ કરવાના છે. પણ કૃષિમાં ટેકનિકલ સુધારાનું મહત્વ સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ટોટલ 5 પ્રશ્ન છે, એમાંથી શક્ય છે કે ભાઈ 2 પ્રશ્ન 49 અને 50 નંબરની અંદર તમને બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે. તો આપણે કયા પેપરના આઈએમપીની વાત કરીએ છીએ, 6/4/2022, મતલબ કે 6 એપ્રિલે તમે જે પેપર આપવા માટે જશો ને, તમારા હાથમાં 10 વાગે પેપર આવશે સામાજિક વિજ્ઞાનનું, બુધવાર જે દિવસે. તો એ દિવસના પેપરની અંદર 10મા પ્રકરણના આ પ્રશ્ન આવવાની મહત્તમ શક્યતા રહેલી છે, બરાબર, 6 એપ્રિલ યાદ રાખજો. ચલો ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 17, એમાં બી આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. તો એમાંથી બી 2 પ્રશ્ન હશે, 51 અને 52 નંબરની અંદર એ પ્રશ્ન આવી શકે છે તમારા 6 એપ્રિલના પેપરમાં. બેરોજગારીનો અર્થ જણાવી, બેરોજગારીના કોઈપણ 4 પ્રકારો વિશે સમજૂતી આપો, આ એક અગત્યનો પ્રશ્ન છે અને મેં મારી ટોપ પિકમાં એનો સમાવેશ કરેલો છે, તો તમારે બી ખાસ તૈયાર એને કરી લેવાનો. બેરોજગારી ઘટાડવાના પ્રયાસ રૂપે સરકારી યોજનાઓ અને કાર્યક્રમો, મુખ્ય 4, આમ તો અંદર ઘણા બધા આપેલા છે, તમારે 4 કોઈ તૈયાર કરી લેવાના અને સવિસ્તર સમજાવવાના. આ ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે, તમારા સ્વાધ્યાયમાં આપેલો છે, તો ખાસ તૈયાર કરજો. ગરીબી નિવારણ કાર્યક્રમ અન્વયે કૃષિ ક્ષેત્રે તથા ગ્રામોદય ઉદયના કાર્યક્રમ હેઠળ સરકારે લીધેલા પગલાઓની વિગતે ચર્ચા કરો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને મારી ટોપ પિકમાં મેં એનો સમાવેશ કરેલો છે, તો ખાસ તૈયાર કરજો. એક બી વાર હજુ સુધી બોર્ડમાં પૂછાયો નથી, પણ આ વખતે બોર્ડમાં પૂછાવાની મહત્તમ શક્યતા આ પ્રશ્નની રહેલી છે. 4થો પ્રશ્ન છે, ગરીબી એટલે શું, ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો, તો તમારે ટેક્સ્ટબુકના આધારે તૈયાર કરી લેવાનું. બેરોજગારી એટલે શું, બેરોજગારીના 4 કારણો અને 4 એની અસરો જણાવો, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે. આપણે 5 પ્રશ્ન લીધેલા છે, એમાંથી તમને 2 પ્રશ્ન તમારી બોર્ડની પરીક્ષામાં જોવા મળી શકે છે, 51 અને 52 નંબરની અંદર. પેપર હાથમાં આવે ને 6 એપ્રિલનું, બરાબર 10 વાગે તમારા હાથમાં આવી જશે, એટલે સૌથી પહેલાં આમ નજર મારશે ને 51 52, એટલે આ તો સર આઈએમપી આપેલા હતા એમાંથી આવ્યું, બરાબર, તમને નવાઈ લાગશે. વર્ષોથી ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય છે, તમને પણ થશે, વિશ્વાસ રાખીને તૈયાર કરીને જજો તો હેલ્પફુલ થશે, નહીં તો પછી એ દિવસે ખબર પડશે કે આ કરવાનું હતું અને પછી તમે ના કર્યું, પછી પેલું તપ પસ્તાએ ક્યાં કરે જબ ચીડિયા ચૂક ગઈ ખેત. એટલા માટે અત્યારે તમારી પાસે સમય છે, તો ખાસ એને જોઈ લેજો, તૈયાર કરી લેજો. કડકડાટ આનો પ્રશ્ન આવડે ને, આનો પ્રશ્ન આની અંદરથી આવે ને, એટલે આપણું બધું મુદ્દાસર પરફેક્ટ લખાઈ જ જવું જોઈએ, પૂરેપૂરું 80 out of 80 લવાય. મારા ખુદના 97 છે 100માંથી સામાજિક વિજ્ઞાનમાં, એનું જે રિઝલ્ટ છે ને એ બી આપણી ચેનલ પર અવેલેબલ છે, હું ખાલી આમ ગપ્પા નહીં મારતો. એટલા માટે કહું છું કે તમે એકવાર જુઓ આપણી ચેનલનો ટ્રેક રેકોર્ડ જુઓ, અહીંયાથી જે ટીચર્સ તમને જે આપી રહ્યા છે માહિતી, અમારું એનાલિસિસ તમને છે, એને પહેલાં ચેક કરો, પછી આ ચેનલ પર તમે વિશ્વાસ રાખી શકો છો, કેમ કે ટ્રસ્ટેડ છે. તમે બીજી કોઈ જગ્યાના આઈએમપી જોશો ને તો તમને જ નહીં ખબર હોય કે સાહેબને જ નહીં ખબર હોય તો આ પૂછાય એવા છે કે નથી પૂછાય એવા, પણ આપણી ચેનલ ટ્રસ્ટેડ છે, વર્ષોથી વિદ્યાર્થીઓ વિશ્વાસ રાખે છે અને તૈયાર કરીને જાય છે, તે લોકોને બેનિફિટ થાય છે, તો તમને પણ થશે, એટલા માટે ખાસ એને કરી લેજો. પ્રકરણ નંબર 21 સામાજિક પરિવર્તન, 1 પ્રશ્ન 53 નંબરનો તમને પૂછાશે આની અંદરથી. તો જો આ વર્ષે તમારી જે ટેક્સ્ટબુકની અંદર થોડા ચેન્જીસ થયા ને, એમાં આ ટોપિક એડ કરેલો છે, એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગજન અધિનિયમન 2016 જે બનાવ્યું હતું, પ્રસિદ્ધ કરેલો હતો, શા માટે એ તમારે સમજાવવાનું છે. તો કોઈને પાસે કદાચ ઓલ્ડ ટેક્સ્ટબુક હોય તો આ પ્રશ્ન શોધી અને તૈયાર કરી લેજો, કેમ કે પૂછાવાની શક્યતા બી છે અને આ પ્રકરણમાંથી આ વખતે 4 માર્કનો પ્રશ્ન આવવાનો છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો, આ બી એક એક્સ્ટ્રા પોર્શન જે ઉમેરો છે એની અંદર. તમને પછી એવું થશે કે આઉટ ઓફ સિલેબસ આવ્યું, એટલા માટે કહું છું કે આ 2 પ્રશ્ન ખાસ તૈયાર કરજો. વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેને અટકાવવાના ઉપાયો જણાવો, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને ભ્રષ્ટાચાર એટલે શું, ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસોને જણાવો, તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે કે જે 21મા પ્રકરણમાં તમારે તૈયાર કરવાના છે સામાજિક પરિવર્તનની અંદર. તો હવે આપણે જોઈ લઈએ નકશા પૂરતી, એટલે કે જે 4 ગુણના તમને પૂછાશે 54 નંબરમાં, આ કમ્પલસરી પ્રશ્ન હશે, આને તમે ઓપ્શનમાં નહીં કાઢી શકો, બરાબર. આગળના જે પ્રશ્ન હતા એ 7માંથી તમારે કોઈ બી 4 લખવાના હશે, પણ આની અંદર તમારે આ પ્રશ્ન કમ્પલસરી હશે, મતલબ કે જે નકશો હશે, તમને કાંઈ નકશો અલગથી આપશે ના, તમારી જે સપ્લિમેન્ટરી આવશે ને સામાજિક વિજ્ઞાનની, એની પાછળ જ નકશો છાપેલો હશે. તમને કે એવું હતું એ, અલા હા એવું જ હશે,
તમે ખાલી જોજો તો ખરા, તમે એ દિવસે મને યાદ કરો. સપ્લિમેન્ટરીને પલટાવજો, સામાજિક વિજ્ઞાનની એની પાછળ જ નકશો છાપેલો હશે, બરાબર? તો વચ્ચે જ્યારે બી આવે ત્યારે તમારે ખાલી નકશાપૂર્તિ એ જગ્યાએ કરવાની અને કહી દેવાનું ભાઈ નકશાપૂર્તિની જગ્યામાં નકશો પૂરેલો છે, એટલું ખાલી તમારે 54 નંબરના જવાબમાં લખી દેવાનું. હવે જો પ્રકરણ 8 નો એની અંદરથી જમીનના પ્રકારનો એક પ્રદેશ તમને પૂછાઈ શકે, રાતી જમીન, કાળી જમીન, આવા અલગ અલગ રણ પ્રકારની જમીન, તો એનો પ્રદેશ તમને દર્શાવવાનો પૂછી શકે, એટલે ખાસ તૈયાર કરી લેવાનું. વન્યજીવ અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન દર્શાવવાનું પૂછી શકે છે, કોઈ બી તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે પ્રકરણ 9માં, બરાબર. પ્રકરણ 10માં પાક પકવતો પ્રદેશ તમને કોઈ એક પૂછી શકે કે ભાઈ ઘઉં, કાં તો પછી બાજરી, કાં તો પછી ડાંગર, બરાબર, અલગ અલગ તમાકુ પકવતો પ્રદેશ, એવો કોઈ બી તમે પ્રદેશ યાદ રાખી શકો દરેક પાક માટે. પ્રકરણ 13માં ઉદ્યોગોનું એક કેન્દ્ર બી પૂછાઈ શકે છે. દર વર્ષે જોવા જઈએ તો રેલમાર્ગ પૂછાતો હોય છે, પણ આ વખતે રેલમાર્ગ પૂછાવાની શક્યતા ઓછી છે, છતાં બી આપણે નજર રાખી લેવાની કે ભાઈ જે મુખ્ય રેલમાર્ગો છે એ તમારે કરવાના. બાકી તો તમને આ 4માંથી જ પૂછાશે, પ્રકરણ 8, 9, 10 અને 13. તમે એનાલિસિસ કરશો, પેપર તમારા હાથમાં આવશે, ત્યારબાદ 1 વાગે બી આપણી ચેનલ તમને અહીંયા એનું સોલ્યુશન પ્રોવાઈડ કરશે, બરાબર. એટલે મારે તમારી સામે આવવાનું છે, એટલા માટે કહું છું કે આ 4ને ખાસ તૈયાર કરજો, રેલમાર્ગ જોઈને જજો. પણ મારી દ્રષ્ટિએ આ વખતે રેલમાર્ગ કદાચ ના પણ પૂછાય. આ 4માંથી કોઈ એક પૂછાશે, જમીનના પ્રકારનો એક પ્રદેશ, વન્યજીવ અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન, પાક પકવતો એક પ્રદેશ અને ઉદ્યોગનું એક કેન્દ્ર, બરાબર. તો એ ખાસ તમે તૈયાર કરીને જજો. તો આપણી વાત થઈ ગઈ વિભાગ ડીની. હવે આપણે જોઈ લઈએ કોઈ વિભાગ સી, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં વિભાગ સી, કે જેમાં 9માંથી 6 પ્રશ્ન તમારે લખવાના હશે, પ્રત્યેકના 3 ગુણ હશે. કયા કયા પ્રકરણમાંથી આવશે તમે ચેક કરશો ને, તો પેપરની અંદર 38 થી 46, તમે જે 6 એપ્રિલે પેપર આપવાના છો એની અંદર 38 થી 46 નંબરમાં વિભાગ સી તમને જોવા મળશે. તો એની અંદર કયા કયા પ્રશ્ન હશે, તો પ્રકરણ 3ના 2 પ્રશ્ન હશે, પ્રકરણ 4નો 1 હશે, પ્રકરણ 8માંથી 2 પ્રશ્ન હશે, 16માંથી 1, 18માંથી 2 અને 19ની અંદરથી 1 પ્રશ્ન હશે. તો આ રીતના ફોર્મેટમાં તમારો આખો વિભાગ સી બનશે બોર્ડના પેપરનો. ટોટલ એના માર્ક્સ તમે જોશો તો 6 તરી 18, તમારે 6 લખવાના, ત્યાં 20 લખાઈ ગયેલું છે. ટોટલ એના માર્ક્સ કેટલા આવશે, 18 માર્ક્સ, બરાબર. તો 18 માર્ક્સનો તમારો વિભાગ સી રહેશે. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, એમાંથી 2 પ્રશ્ન હશે, 38 અને 39, બરાબર. 38 અને 39 એમાં એક વિશિષ્ટતા હશે કે ભાઈ પ્રશ્ન નંબર 38 આકૃતિ ચિત્ર પરથી તમને પ્રશ્ન હશે, મતલબ કે તમને કોઈ આકૃતિ આપેલી હશે અને આકૃતિના આધાર પર 3-4 નાના નાના પ્રશ્ન બનાવ્યા, 3 હશે, બરાબર. એક એક માર્ક્સના 3 પ્રશ્ન બનાવેલા હોય, ખાલી જગ્યા બનાવેલી હોય, તો એનો જવાબ તમારે આપવાનો. તો તમને થાય ભાઈ આકૃતિ અંદર દોરેલી હશે, એટલે કે ચિત્ર દોરેલું હશે, હા, ચિત્ર પેપરની અંદર દોરેલું હશે. તો એ કયું ચિત્ર હોઈ શકે એ બી હું તમને બતાવી દઉં. નીચેનું ચિત્ર જોઈ સવાલના જવાબ આપો. તો પાઠ્યપુસ્તક તમે ઓપન કરશો ને સામાજિક વિજ્ઞાનનું, એમાં પ્રકરણ 3 ઓપન કરવાનું, એમાં આકૃતિની નીચે નંબર લખેલો હોય, આકૃતિ 3.5, 3.6 અને 3.8ના આધારે તમારે પ્રશ્ન પૂછાઈ શકે. તો એ આકૃતિ અને એની બાજુમાં લખેલું લખાણ એ બંને તમારે ધ્યાનપૂર્વક તૈયાર કરી લેવાનું અને એ જ પૂછાવાની મહત્તમ શક્યતા છે, બરાબર. એટલે મારી ટોપ પીકમાં મેં એનો સમાવેશ કરેલો છે. તો ખાસ તૈયાર કરી લેજો આટલી આકૃતિ અને એની બાજુનું લખાણ, 3.5, 3.6 અને 3.8. ત્યારબાદ એક પ્રશ્ન છે, મોહેંજોદડોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપો. આની પહેલાંનો જે સિલેબસ હતો એની અંદર આ પ્રશ્ન બહુ બધી વખત બોર્ડમાં પૂછાયો હતો, પણ આ વખત એક બી વાર નહીં પૂછાયો, તો આ વર્ષે આવવાની શક્યતા એની અંદર છે. તો ખાસ તૈયાર કરી લેજો. લોથલ ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને મેં મારી ટોપ પીકમાં એનો સમાવેશ કરેલો છે. તો ખાસ તમારે એને તૈયાર કરવાનો છે. ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. અને પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપો, આ બી તમારી ટેક્સ્ટબુકનો પ્રશ્ન છે, એ તમારે ખાસ પ્રકરણ 3માંથી કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો, એમાંથી બી એક પ્રશ્ન હશે 40માં નંબરની અંદર. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે, સમજૂતી આપો. આ બી એક અગત્યનો પ્રશ્ન છે જે તમારે ખાસ તૈયાર કરવાનો, તમારી ટેક્સ્ટબુકનો છે અને ઇવન બોર્ડમાં બી પૂછાયેલો છે, બરાબર. એટલા માટે એની મહત્ત્વતા વધી જાય છે. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો, આ ખાસ તૈયાર કરીને જજો. વન ઓફ ધ ટોપ પીક છે આ વર્ષ માટે, ખાસ કઈ માર્ચ 2022નું જે પેપર આવશે ને, બરાબર. તમને કે ભાઈ માર્ચમાં નથી, પરીક્ષા માર્ચ 2022ની છે, પેપર તમારું 6 એપ્રિલે છે. તો એ 6 એપ્રિલે તમે પેપરની અંદર માટે આ પ્રશ્ન નાલંદા વિદ્યાપીઠવાળો ખૂબ જ અગત્યનો છે. હજુ સુધી એક બી વખત બોર્ડમાં નથી પૂછાયો, બરાબર. પણ તમે જોશો ને તો વલ્લભી વિદ્યાપીઠ આ બધું પૂછાઈ ગયેલું છે, આ બાકી છે. તો ખાસ આ વર્ષ માટે અગત્યતા એની વધી જાય છે. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે
માહિતી આપો. તો આ બે એક અગત્યનો પ્રશ્ન છે. કઈ રીતે કહી શકાય કે ઈસવીસન 7મા શતકમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રસિદ્ધ શિક્ષક કેન્દ્ર હતું? સમજાવો. તો વલ્લભી વિદ્યાપીઠ વિશે પૂછેલું છે, આ બી બોર્ડની અંદર એક વખત પૂછાઈ ગયેલો છે માર્ચ 2020ની અંદર, એટલા માટે આ અગત્ય છે, રિપીટ થાય. જો બોર્ડની અંદર મોટાભાગે અમુક વખતે રિપીટ થતા હોય પ્રશ્ન, તો આ એમાંનો પ્રશ્ન છે કે જે રિપીટ થઈ શકે છે, તો ખાસ તમે એને તૈયાર કરજો. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, શા માટે? એ તમારે સમજાવવાનું છે. આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ટોટલ 5-5 પ્રશ્ન છે, એક પ્રકારના 5 પ્રશ્ન તમે તૈયાર કરો, તમારા માર્ક્સ સિક્યોર થતા જશે, બરાબર. પણ કડકડાટ મુદ્દા સર આવે ને, એટલે પેન તમારી દોડવા માંડવી જોઈએ, લખવા નહીં, દોડવા માંડવી જોઈએ. એ પેનને જ શીખવાડી દો કે આ પ્રશ્નનો જવાબ આવી રીતે લખાય, તો તમે પૂરેપૂરા માર્ક્સ લઈ શકશો, બરાબર. જો તૈયાર કરશો ને, તમે મને પ્રોમિસ આપો કે હા સર હું તૈયાર કરીશ, અને સી અને ડીમાંથી તો મારો એક બી માર્ક નહીં કપાય. કોન્ફિડન્ટલી તમે નીચે કોમેન્ટ કરી શકતા હોવા જોઈએ કે સર તમે કીધું એ પ્રમાણે અમે તૈયારી બી કરશું, સી અને ડીમાં મારો એક પણ માર્ક નહીં કપાય, એની હું તમને પ્રોમિસ આપું છું. એ પ્રોમિસ તમારે નીચે કોમેન્ટની અંદર મને લખીને આપવાની છે, કેમકે લખાય ને તો જ ખબર પડે, ને પછી એ દિવસે એ કોમેન્ટની અંદર નીચે આવીને કહેવાનું કે સર તમે જે કીધું એ પ્રમાણે મારા માર્ક્સ આવ્યા, બરાબર છે, હું લખીને આવ્યો છું. તો આ પ્રકરણ 4ની વાત થઈ, ત્યારબાદ પ્રકરણ 8 કુદરતી સંસાધનો, એની અંદરથી બી બે પ્રશ્ન હશે, 41 અને 42. ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ એક અગત્યનો પ્રશ્ન છે અને વન ઓફ ધ ટોપ પીક મારી આ વખતની પસંદગીમાં એનો સમાવેશ થાય છે. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ પ્રકરણમાંથી. સંસાધન એટલે શું, તેના ઉપયોગો જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. નીચેના શબ્દોની વ્યાખ્યા અથવા તો શબ્દ સમજૂતી આપો. જે જૂની પેપર સ્ટાઇલની અંદર આની અંદરથી મોટાભાગે વ્યાખ્યા જ પૂછાતી હતી, ભાઈ સૂકી ખેતી સમજાવો, સઘન ખેતી સમજાવો, આંધ્ર ખેતી સમજાવો, આંધ્ર લખાઈ ગયું છે, આની જગ્યાએ શું આવશે, આદ્ર ખેતી સમજાવો, તમારી ટેક્સ્ટબુકમાં છે જેની વ્યાખ્યા, અને GROFED ગ્રોફેડ એના વિશે બી તમને આપેલું છે ટેક્સ્ટબુકમાં, ત્યાંથી તમે તૈયાર કરી શકો. તો આ રીતની કોઈ શબ્દ સમજૂતી પૂછાઈ શકે, કાં તો પ્રશ્ન, પણ પ્રશ્ન પૂછાશે એવું મને લાગે છે આ વખત માટે. કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે, એનું કારણ આપો. તો આ બે અગત્યનો પ્રશ્ન છે, તમારા મોડેલ પેપરમાં બી આપેલો છે અને મારી ટોપ પીકમાં એનો સમાવેશ કરેલો છે, તો ખાસ એને તૈયાર તમારે કરી દેવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો એની અંદરથી બી એક પ્રશ્ન પૂછાશે, 43 નંબરના અંદર તમને આ જોવા મળી શકે છે. 6 એપ્રિલ તમે જે પેપર આપવા માટે જવાના ને, એની વાત કરીએ છીએ આપણે. ટૂંક નોંધ લખો, વિશ્વ વ્યાપાર સંગઠન, આ બી એક અગત્યની ટૂંક નોંધ છે, તમારા મોડેલ પેપરમાં બી આપેલી છે. ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું, તેના લાભ અને ગેરલાભ જણાવો. તો આ મારી ટોપ પીકમાં મેં એનો સમાવેશ કરેલો છે આ વર્ષ માટે, તો ખાસ તૈયાર કરી લેજો. ખાનગીકરણ એટલે શું, ખાનગીકરણના લાભો જણાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે. ટૂંક નોંધ લખો, સુપોષિત વિકાસ. 5મું છે, વૈશ્વિકરણ એટલે શું, વૈશ્વિકરણના લાભ અને ગેરલાભ જણાવો. તો આ બી મારી ટોપ પીકમાં મેં એનો સમાવેશ કરેલો છે. જો આ પ્રશ્ન જે તમારી પાસે છે ને, એને તો સૌથી પહેલાં તમારે ટીક કરી લેવાના તમારી ટેક્સ્ટબુકમાં, બરાબર. ઓલમોસ્ટ બધા ટેક્સ્ટબુકના હશે, એના પરથી તમારી પાસે ડાયજેસ્ટ હોય તો ડાયજેસ્ટમાંથી તૈયાર કરો, કાં તો પછી તમારે ટેક્સ્ટબુકમાંથી તૈયાર કરો. તમારી પાસે જે સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટબુક છે એમાંથી બી તૈયાર કરશો, તો બી વ્યવસ્થિત માર્ક્સ તમે લઈ શકશો. પણ બોર્ડની પરીક્ષામાં તમારું જે પેપર છે 6 એપ્રિલે, એ દિવસે સવારે વહેલા ઉઠીને બી આ પ્રશ્ન પર તો એક એક વાર નજર મારવાની જ છે, ફટાફટ તો ફટાફટ, અને તૈયાર તમારે અત્યારથી કરી દેવાના છે. એટલે કે આમાંનો કોઈ બી પ્રશ્ન પૂછાય તો આપણો એક પણ માર્ક્સ ના કપાય, ઇવન આપણી ચેનલના વિદ્યાર્થીઓનો તો ના જ કપાવો જોઈએ. લાખો વિદ્યાર્થીઓ આ વિડીયોને જોશે, અત્યારે તમે આ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો, પણ તમે એ દિવસે જોશો તો આ વિડીયો પર લાખોમાં વ્યૂઝ હશે, એનું પ્રિડિક્શન હું કરી શકું છું. કેમકે એક્સપિરિયન્સ છે, અનુભવ છે, એટલા માટે તમને કહીએ છીએ કે તમે તૈયાર કરશો તો તમને બેનિફિટ મળશે. અને રિઝલ્ટમાં તમે ધાર્યા નહીં હોય ને, ભલે તમારી બીજી પરીક્ષામાં 60 આવ્યા હોય, પહેલી પરીક્ષામાં 50 આવ્યા હોય, પણ બોર્ડની અંદર તમે સારો એવો સ્કોર કરી શકશો, તમારા રિઝલ્ટને 15-20% સુધીનો તમે સુધારો પણ કરી શકશો. તો આ આપણે વાત થઈ પ્રકરણ નંબર 16ની. ત્યારબાદ પ્રકરણ નંબર 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એમાંથી બી બે પ્રશ્ન હશે, 44 અને 45. એ ખાસ તમારે તૈયાર કરી લેવાના, બરાબર. કે ભાઈ નોંધ આની અંદર એક આપેલી છે કે પ્રશ્ન નંબર 44માં સંસ્થાનો લોગો ચિહ્ન આપેલું હશે અને તેનું પૂરું નામ તમને લખવાનું પૂછાઈ શકે છે. મોડેલ પેપરમાં આપેલું છે, તો તમને થાય કે ભાઈ કયો લોગો અને કયું ચિહ્ન આપેલું હશે, તે બી હું તમને કહી દઉં છું. નીચે આપેલા ચિત્રને ઓળખી તેના પૂરા નામ લખો. પાઠ્યપુસ્તકની પ્રકરણ નંબર 18ની આકૃતિ 18.5.1, બરાબર. ટેક્સ્ટબુક તમે ઓપન કરશો ને,
प्रकरण 18 માં આકૃતિની નીચે એનો નંબર લખેલો હોય આકૃતિનો તો આકૃતિ 18.5.1 18.5.2 18.6 18.8 18.9 18.10 18.11 18.12 અને 18.13 આટલા બધા લોગો અને સિમ્બોલ આપેલા છે ખાસ એના પૂરા નામ યાદ રાખી દેવાના કે ભાઈ કયું ચિહ્ન સેના માટે વપરાય છે અને એનો ઉપયોગ શું છે તો એ તમને પૂછાઈ શકે છે ખાસ અને મારી ટોપ પિકમાં ભી મેં એનો સમાવેશ કરેલો છે તમે પેપર ઓપન કરશો એટલે તમને દેખાશે જ કયો નંબર સીધો જોવાનો 44 નંબર ચેક કરી લેવાનો એટલે તમને આકૃતિ દેખાય એમ કે વિક્કી સરે કીધું હતું કે ભાઈ આકૃતિ આની અંદર આવવાનું છે અને ચિહ્નના આધાર પર મારે લખવાનું થશે એટલા માટે કહું છું કે ખાસ તૈયાર કરી લેજો ગ્રાહકોનું શોષણ કઈ કઈ રીતે થાય છે ત્રણ મુદ્દા તમારે લખવાના આ બે એક અગત્યનો પ્રશ્ન છે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધક પણ છે વિધાન સમજાવો આ બે એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે ગ્રાહકના અધિકારો અને ફરજો અંગે સમજૂતી આપો આ બી એક અગત્યનો પ્રશ્ન છે આ વર્ષ માટે અને ગ્રાહકે ખરીદી કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ તો આ મારી ટોપ પિકમાં એનો સમાવેશ કરેલો છે તમારી ટેક્સ્ટબુકમાં બી આપેલો છે આ વર્ષે પૂછવાની મહત્તમ શક્યતા આ પ્રશ્નમાં રહેલી છે તો આ વાત થઈ આપણી પ્રકરણ 18ની હવે આપણે જોઈ લઈએ પ્રકરણ નંબર 19 માનવ વિકાસ એમાંથી બી એક પ્રશ્ન પૂછાશે 46 નંબરમાં તો 46 નંબરમાં કયો પ્રશ્ન હોઈ શકે છે તો મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો આ ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ગયેલો છે અને તમને બી પૂછાઈ શકે છે ગયા વર્ષે બી જે પેપર નીકળ્યું હતું કોવિડ સિચ્યુએશનમાં રિપીટર માટે એની અંદર બી આવા ક્વેશ્ચન હતા આ પ્રકરણના તો ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો આ બી એક અગત્યનો પ્રશ્ન છે બરાબર મોડેલ પેપરમાં તમને ગુજરાતનું કીધું છે આપણે ટોપ પિકમાં અમે સમાવેશ કર્યો છે ભારતનું તો પહેલાં જોઈ લેજો કે ભાઈ ગુજરાત સરકારની માટેની વાત કરેલી છે કે ભારત સરકારની ગુજરાત સરકારના સ્ટેપ અલગ છે ભારત સરકારના સ્ટેપ અલગ છે મહિલા કલ્યાણકારી યોજના માટે તે બંને પર પહેલાં ધ્યાનથી જોજો પછી એવું ના થાય કે ભાઈ તમે પૂછ્યું હોય ભારત સરકારનું તમે લખી આવો ગુજરાત સરકારનું તો માર્ક્સ ના મળે ભારતમાં સ્વાસ્થ્ય સુધારા માટે થયેલી કામગીરી વર્ણવો આ બી એક અગત્યનો પ્રશ્ન છે કોવિડની સિચ્યુએશન છે ટ્રેન્ડિંગ મુદ્દો સાહેબ પૂછી શકે છે એટલા માટે ખાસ તૈયાર કરજો માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરી શકાય તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે અને આપણી આસપાસમાં જોવા મળતી કઈ બાબત દેશના માનવ વિકાસ આંકને અસર કરે છે તો આ બી એક અગત્યનો પ્રશ્ન છે જે તમારે ખાસ તૈયાર કરવાનો છે તો આ પ્રકરણ 19ની વાત થઈ ગઈ હવે આપણે જોઈ લઈએ કે ભાઈ વિભાગ બી જે છે એમાં બે બે માર્કના પ્રશ્ન પૂછાશે એ ક્યાંથી તૈયાર કરવાના તો જો વિભાગ બીમાં ટોટલ 13માંથી 9 પ્રશ્ન તમને લખવાના હશે પ્રત્યેકના 2 ગુણ હશે 9 લખવાના હશે એટલે 9 દુ 18 ગુણનો આખો તમારો વિભાગ બી થશે બરાબર ને તો પ્રકરણ કયા કયા છે તો પ્રકરણ 1ના 2 પ્રશ્ન હશે પ્રકરણ 2ના 1-1 પ્રશ્ન હશે એટલે કે 2 પ્રશ્ન હશે પ્રકરણ 6, 7, 9 બારમાંથી 2 પ્રશ્ન હશે 13માંથી 2 પ્રશ્ન હશે અને 20માંથી બી 2 પ્રશ્ન હશે આ પ્રમાણે ફોર્મેટમાં ટોટલ 13 પ્રશ્ન તમને આપેલા હશે એમાંથી તમારે 9 લખવાના છે મતલબ કે કોઈ બી 4 પ્રશ્નને તમારે એવોઇડ કરવા હોય તો તમે કરી શકશો ક્યાંથી તૈયાર કરવાના તો પાઠ્યપુસ્તકની સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્નો તમે સ્વાધ્યાય ઓપન કરશો ને કોઈ બી પાઠનું આ જેટલા પાઠ છે એની પાછળ ટેક્સ્ટબુક લેવાની ટેક્સ્ટબુકમાં એનું સ્વાધ્યાય પાછળ આપેલું હોય તો એ સ્વાધ્યાયની અંદર 4-4, 5-5 પ્રશ્ન આપેલા હશે દરેકના તો એ તમારે તૈયાર કરી લેવાના દરેક પાઠના કયા પહેલો બીજો છઠ્ઠો 7મો 9મો 12મો 13મો અને 20મો આટલા પાઠના ત્યારબાદ જેની પાસે દેવસત્ય પેપર સેટ છે બરાબર છે એ વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર 1-5નો વિભાગ બી તૈયાર કરી લેવાનો જે તમને હેલ્પફુલ થઈ જશે જેની પાસે ના હોય એ લોકો ટેક્સ્ટબુકમાંથી તૈયાર કરજો બરાબર છે કાં તો પછી તમારે કેમ ના લીધું એ તો તમને જ ખબર બરાબર કેમ ના લીધું એ તમને ખબર પણ હવે જે વિદ્યાર્થીઓએ લીધેલો છે એમને એક એક્સ્ટ્રા બેનિફિટ થશે ભાઈ વિભાગ બીના પ્રશ્ન બી એ લોકોને આવડશે તો એટલા માટે ભાઈ જે લોકો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના ટૂંકા પ્રશ્ન તમે તૈયાર કરી શકો દેવસત્ય પેપર સેટના પ્રશ્નપત્ર 1-5નો વિભાગ બી તૈયાર કરી શકશો તમે અન્ય પેપર સેટ બધા જોશો ને તો એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે નથી બરાબર આ જે ફોર્મેટ મેં તમને બતાવ્યું એ ફોર્મેટમાં જ માર્ચ 2022માં જે 6 એપ્રિલે તમારું પેપર આવશે ને એ ફોર્મેટમાં આવશે એ મોડેલ પેપર પ્રમાણે એનાલિસિસ કરીને કરેલું છે તો તમને એવું થાય ભાઈ આની અંદર આ ચેપ્ટરનો પ્રશ્ન આપેલો છે 4 માર્ક્સની અંદર તો બોર્ડમાં નહીં આવે બોર્ડમાં મેં જે કીધું ને એ જ પ્રમાણે આવશે બરાબર તો ધ્યાનથી પહેલાં જોઈ લો ટીકઆઉટ કરી લો અને એ પ્રમાણે તૈયાર કરી લેજો તૈયારી કરશો તો તમને બેનિફિટ મળશે અને એ દિવસે તો ખાસ હું તમને હાથ જોડીને કહું છું સવારે વહેલા ઉઠવું પડે તો વહેલા ઉઠજો પણ આ બધા પ્રશ્નના જવાબ પર એક એક વાર નજર મારીને જજો બરાબર બોર્ડના પેપરમાં તમને ખરેખર આનાથી ફાયદો થશે
तमारे जो अन्य विषय आईएमपी जोईता होय तो अहीं नीचे डिस्क्रिप्शन में ये दरेक विषय ने लिंक आपेली छे, का तो आई बटन पर भी तमने विडियो जोवा मळी जशे। तमने अलग अलग बीजी जे हेल्पफुल थाय एवा विडियो भी नीचे डिस्क्रिप्शन में लिंक आपेली छे। आ विडियो पर आपणे 7000 लाइक नो टार्गेट राखीए छे, जेवो 7000 लाइक नो टार्गेट कम्प्लीट थशे तो आपणी चेनल पर अंग्रेजी विषय आईएमपी अपलोड करवामां आवशे। शोर्ट नोट कई करवानी, ईमेल कया करवाना, तो ये बधुं तमने अहीं स्टेप बाय स्टेप आपी देवामां आवशे। पण पहेला तमारे 7000 लाइक नो टार्गेट पूरो करवो पड़शे। तमारो कोई मित्र होय के जेने आवी रीते क्वेश्चन्स जोईता होय, गभराता होय, एने आ विडियोने शेर करी आपो व्हाट्सअप पर, का तो पछी तमे कोई भी सोशियल मीडिया द्वारा एने विडियो शेर करी आपो, जोई ले, ट्रस्टेड चेनल द्वारा आपेला आईएमपी छे अने तने हेल्पफुल थशे। तो तमारा मित्रने जरूरथी शेर करी आपजो। तमे जो अमारी चेनल पर पहली वार आयेला होय, तमे गुजरातमां बोर्डना विद्यार्थीओ माटेनी फर्स्ट नंबरनी यूट्यूब चेनल पर तमे आयेला छो, तमने नीचे सब्सक्राइबरनो आंकड़ो भी देखातो हशे, तमे चेनलने सब्सक्राइब करीने अमारी साथे जोड़ाई शको छो। आवी ज रीते आपणे कोई नवा विडियोना नवा टॉपिक साथे फरीथी मळता रहीशुं। त्यां सुधी आवजो।